શાસ્ત્રમાં ચોખ્ખું પત્રિકા ઉપર લખેલું હતું તેમ જોયું છે, જિંદગી જબ તક રહેગી ફુરસદ ન મિલે કામ સે, જિંદગી જબ તક રહેગી ફુરસદ ન મિલે કામ સે, કુછ વક્ત એસા નિકાલો પ્યાર કર લો શ્રી રામ સે. પત્રિકા ઉપર જોયું તમે લખેલું, એવો સમય થોડો ગાઢો કે ભગવાનથી પ્રેમ થઈ જાય. ભગવાનથી પ્રેમ એટલે સત્સંગ, સંતો જે બોલે એ અભળો. એક ઘડી આધી મેં પૂની યાદ, તુલસી સંગત સત્સંગ કી મીટે કોટી અપરાધ. થોડો જો તમે સત્સંગમાં તમારું મન પરોવી ગયો તો તમારા સંતો કે આપણા શાસ્ત્રો કે જેટલાય પાપ મટી જાય. પણ પરુવો તો તમે બોલો અને બીજાને અભળવા ન જો, તમે તો ન અભળો પણ તો હોય આય તો તોય શું ચાઈ જે તક ચાઈ ને કે શું લાયું કે કોઈ નહીં ઢાઢી મર્યા અને લાડુ અંડાલ પર ઠાપકાયું. એટલે હોય આયા પછી પણ જો ધ્યાનથી ઓભલ્યો અને એનો અમલ કરશો તમારો બેડો પાર થઈ જાય. કારણ કે સંતો છે ને એ જે શાસ્ત્રની આપણા ઋષિમુનિઓની આપણા ભગવાનની વાત તમને કહેવા આવ્યા છે. એટલે ધ્યાનથી ઓભળજો. સદારામ બાપુને આપણે વણ્યું ઓભળવાની છે, અજમલ પારથીને ઓભળવાના છે, બહુ મજા આવશે. એટલે કીધું છે, નથી કીધું. હાથ મેં માળા ફરે, જીભ ફરે મુખ મોય, મન તો 14 લોક ફરે, એ તો સમરણ નહીં. અને સંતો ના પાડ્યો, રામ 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 રામ, હું તો બટાકા ક્વાલિટરમાં મળ્યો તો પણ ભાવ આવ્યો જ નહીં, ફેંકવા પડ્યો. રામ 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 રામ, હવે આ માળા ક્યાં મેળ પડે કહો. હે માળા કહેતી હોય કે આર્યો મરે મારો ચેડ ચારે મિલ છે. હાથ મેં માળા ફરે, જીભ ફરે મુખ મોય, મન તો 14 લોક ફરે, એ તો સમરણ નાય. એને ના પાડ્યો. હાથમાં માળા ફરતી હોય છોકરો શિખર જ્યો છે, ઊંઘાઈ ગયો છે, શિખર ફુવારો સારું કરશે અને માળા સારું હોય. સમરણ એસા કીજીએ ખરે નિશાને ચોટ, મન ઈશ્વર પે લીન હે હલે ન જીભને ઓઠ. થોડું પણ સમરણ કરો, થોડી ઘડી પણ ઓભળો, પણ ધ્યાનથી ઓભળો ને એનું પાલન કરો. કોઈ જીભને હોઠ હલાવવાની નથી. તમે હું તો કહું જેને પૂજતો હોય ને પૂજો, ઘરી જેની ભક્તિ કરતો હોય કરો, પણ ઘણી વાર એવું કરો કે જીભને હોઠ હલાવવાની જરૂર ના પડે અને અંદરથી અવાજ જેનું સમરણ કરો, એવું સંતોએ કીધું. પણ એ જ જોવાની ચારિતા છે, આ સંતોના વચનનું પાલન થાય તારે. ભાગ્ય બિન ગુરુ નહીં, ગુરુ બિન મળે ને જ્ઞાન, જ્ઞાન બિન મળે ના આત્મા જેની સાક્ષી વેદ પુરાણ. સંત વિના સદગુરુ વિના એ પ્રાપ્તિ થતી નથી, એવું આપણા શાસ્ત્રમાં પુરાવા. એટલે પહેલું તો કીધું છે કે સમાજમાં પહેલી ભક્તિ, સમાજમાં સરખા રહો એને પહેલી ભક્તિ સંતોએ કીધું. સમાજમાં કુટુંબમાં બાહ્યમાં બધે સરખા રહો એમ નામ પહેલી ભક્તિ. એટલે કે ઘણા ઓમે હળગાવે, ઓમે હળગાવે અને વસમાં ઊભા ઊભા તાપે કે ચેમ ઓમ કરે કે અહીં મજા આવે ને. બે વાળું હળગાઈને મજા ના લેવરાય, ભલા આદમી ઓલવીને મજા લે, એ આ પહેલી ભક્તિ. એવું બોલો, વાણી પણ એવી બોલો કે તમને આનંદ થાય અને હોમલાને આનંદ થાય. બોલો, એ જીભમાં છે ને, સારું બોલવું એ જીભમાં છે ને. અમૃત આ જીભમાંથી અમૃત વરહે અને ઝેરે વરહે. હવે જેવું વરહાળું હોય તમારે વરહાળો. નથી કીધું કે એક આવે સુખ ઉપજે, એક આવે દુઃખ થાય. એક આવતો હોય ને તો સુખ ઉપજે. હે બેહો 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 બેહો, ફલાણા ભાઈ આવશે બેહો, 5 મિનિટ બેહો, મજા આવશે. એક આવે સુખ ઉપજે અને એક આવતો હોય દુઃખ થાય. હે પેલો આવે વિરાઈ જાદુ. બોલો, અહીંયા મોણસ છે. એક આવે સુખ ઉપજે, એક આવે દુઃખ થાય, એક દૂર ગયો ન વિસરે અને એક પાસે બેઠો ન પોહાય.
चक्कर नहीं बैठा हुआ तो के आ चार ही उठे। आनंद कहे परमानंद ने मोनछे मोनछे फिर कोई लाखे न मळे ने कोई टका न तेर। ओम जे थाऊ आई आपणे थई शका जेव थाऊ आई तो एना करता हारू ज ना थाऊ। एक भाई ने बीड़ी पीवी थी बीड़ी अन पेटी नथी એટલે ગ્વાદરા ભાઈ એક ઉભો હશે અને કીધું કે પેટી આવજો ભાઈ મારે બીડી પીવી છે। એટલે કે પેલો ઉભો નહીં એની જીભીથી ન અડાડો બીડી તમારી હળગશે। એટલે આ જીભી અડાડે બીડી હળગે કે હોય એની જીભી તો આખું મારું ગોમ હળગાયું ગોમ તો ગોમ પણ હવે તો પારી વાળે હળગે। બોલો આ જીભમાં યાગા રાખશું કે રો યા હે તો કે એવું બોલો તો આનંદ થાય। બીજું એક જો એક તો સમાજમાં બરોબરનો વહેશો હોય તો દારૂ અગ્નિથી વગડો બળે કે જ્યાંથી બળે કુળ દારૂથી દુનિયા બળે એના ઘરમાં ઉડે ધૂળ। એક તો આપણી વહે આશો છે તમે જુઓ હવે હોમણ હોમણ પોણીમાં એક મણ મણ ગોળ નાખો તો પોણી તમે સાખો તો મેઠું થઈ જાય। હોમણ પોણીમાં મણ ગોળ નાખશો તોય તોય પોણી મેઠું। આટલા ગોળામાં દાશીર ગોળ નાખે અને મોય નવસાર નાખે અને એને બનાવીને પીવી કડવું ઝેર। હવે ગોળપણનું જો ગોળનું ગળપણ મટી જતું હોય હે દાશીર ગોળ નોશ હોય પણ એનું ગળપણ જે ના આવતું હોય ગોળના જીવાનું ગળપણ મટાડી નોખે અને ઈર્યું આપણે પીવો તો આપણી મેઠા ચેસ રે। એટલી તો મૂકું છું કે છોકરો ધાવડો થાય નોનો હોય તો બને તો કોઈ ના મેળ પડે ને તો એને કેળાનું ગોળિયું ઘડાવજો એનથી સગવડ હોય તો લેબડાનું ઘડાવજો એનથી હારી સગવડ હોય તો હું તો કહું હાગનું ઘડાવજો કોઈ દાડો મવડાનું ગોળિયું ના કરાવતા ને કે મવડાને ગોળિયા ઊંઝો ઊંઝો આમ રાઈ તો હું તાક છે કે હમણાંથી ઇંગ્લિશ આવે અને હમણાં તો પછી સરપંચને સુટની એમ શીખી ઓહો હો 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 ગાડીએ ગાડીઓ આવે મોટા મોટો દુશ્મના। એટલે એક તો આર્યું કાઢવાનું મને ઘણા કહેવાય મને કાંઈ વધારે ભાઈ તમે દારૂ બીડીઓ બીડી પર મુંથી બોલતો હો છે હા વાતી વાત કરો છંતો કહે છે કે જેવા બોલો એવા રહો અને જેવા હો એવું બોલો એટલે હું બીડી ના બંધ કરવાનું કુદાડો કહેતો જ નથી ચમ કઈ કું હું હજો ઠબકાય રાખું ક્યાંય વધારે ભાઈ તમે તો આ તમાકુ ગુટકાન એટલે મેં મૂકી ચમ ભાઈ આ તો ગાઢો તો સારું દારૂ અફેન ગુટકાન તમાકુ આ તો રોગ થાય મને કે ના ના દારૂ પીવાથી દયા વધે તમાકુ ખાવાથી તન વધે અફેણ ખાવાથી આબરૂ વધે ગુટકા ખાવાથી ગુણ વધે મુગદા બાદ ધોઈ વધે તારા ઘરમાં કોઈ ના વધે ભાઈયું તો ખોય ખોય પણ ભાઈયું હો પેલી પોપાનગરમાંથી અહીંયાથી આવી પેલી તોલમાં આવી અહીંયા મેં ભાઈયું ઓયથી ને ઓમ હલડા કાઢે હ પછી મને આ સદારામ બાપુ એક દાડે પૂછ્યું કે વધારે ભાઈ આ હવે આપણે બધા ક્ષત્રિય સમાજમાં આ વીર શિવાજી મહારાણા પ્રતાપ ને આ બધા આવા છે હવે સુરવીર પુરુષો છે પાકિસ્તાનથી કીધું સદારામ બાપુ જેની ફેક્ટરી એમ જ ખોમી હોય એ બાર દોન હારા બાર ક્યાંથી આવે હે હવે ગુટકા તમાકુ બાયું ખાવા મોડી પછી એ છોકરા જન્મ લે એ છોકરા વળી સદારામ પેલા આવા પાકે આવા સંત પુરુષ જેવા ના પાકે ફેક્ટરીમાં જ ખોમી થઈ ગઈ। એટલે મહેરબાની કરીને બાઈએ તો હાથ જ ના જાડતી તું આજ તમે ઓભળો તો ખાતી હોય તો એ નહી જીધું। એટલે કીધું છે સદારામ બાપુ ના કીધું કે હમણાં કે રાવણ નું કોઈ નામ હાલે અનિતિ ત્રણ જા અનિતિ કરણ ત્રણ જા રાવણ દુર્યોધન ને કંસ ત્રણે તાળા બે ગયા એમનો ગોચો ન મળે વંશ આ અનિતિ કરીને ક્યાં એમનો ક્યાંય વંશ મળતો
નથી સમાજમાં જીવનમાં. હું તો એટલું કહું છું કે બને તો સારું કરજો, પણ ખુઈનું લગીને ભૂંડું મત કરજો. બને તો કટકો રોટલો ખવડાવજો. જુઓ, જેના ઘરનો ટુકડો, સંતો કહે છે કે જેના ઘરનો ટુકડો એનથી ભગવાન ઢુકડો, જેના ઘરની રોટી એની વાત મોટી. કબીર સાહેબ કીધું, કબીર કહે કમાલી કો દો બાતે શીખ લે, કર લે હરી કી બંદગી ઓર ભૂખ્યા કો કુછ દે. બોલો, આ શંકરજી શું કર્યું? અચ્છા, વિવાહ વાદન છોકરાના લગ્ન બીજો હતો, પણ કેટલો માણસોને ખવડાયું? અમોવાનો શું સ્વાર્થ કોહળો? આ કીધું છે એટલે કે બેનની મારી ખાસ વિનંતી કે કાયમ એક રોટલી. અતિથિ આવે ઓગણે, ભલે અનાજ હોય એક ટકનું, એ દાડે આપણે ઉપવાસ કરવો, રાજી કરો મન રોકનું. આ આપણા શાસ્ત્રના પુરાવા. અતિથિ ઘરે આવી જાય, એક જ રોટલો હોય, આપણે ખાવાનું હોય, પેલો ભૂસો આવી જાય, એ રોટલો એને આલી ગયો, અને તે દાડે આપણે ઉપવાસ કરવો. શાસ્ત્રમ તો એટલી મોટી વાત કરી, પણ આપણે તો એક રોટલી ભલે કરીને સવારમાં કૂતરને નોખો, ગાયને નોખો, અને કોઈ ભૂખ્યું આવી જાય એને એક એક રોટલી કરો. તમારી જેટલી રોટલી ભેળતા હે, મોણસે મજૂરી રાખે ને તો કયું રાખે કીર્તા. તમારા ઘરે બટાકા ગાઢવા માણસ આવે, તમે મજૂરી નથી રાખતા, તો તમે આ બીજાના માટે મજૂરી કરી પેલો કદી ના રાખે. એક ભજનમાંથી કીધું, તું એક પૈસા દો, પિક્ચરનું ગાયન છે પણ ભજન છે, વો 10 લાખ દેગા. તુમ ગરીબો કી સુનો, વો તુમારી સુનેગા. એટલે હવે જો કેવું શું છે, ભાઈને તો ઉતવાલ્યું હોય. આપણે શાસ્ત્રમાં કીધું છે, પહેલી રોટલી તમે મેલો હો, આપણે ગંઢીએ હો કે ગંઢીએમ તમે જોયેલો, આપણે માતાથી હોય ને પહેલાં તમે મેલે એટલે પહેલી રોટલી છે ને એ ગાય માટે કાઢતા. એક રોટલી ગાયને ખવડાવવા, બીજા રોટલા આપણે હસબેન્ડ માટે, અને છેલ્લી રોટલી તમે ઉતારતા નોખીને એ કૂતરા માટે. હવે શું હોય, પેલાને ઉતવાલ્યું હોય, ઘર ધણીને ઉતવાલ્યું હોય, ખેતરમાં ટાઈમ છે, હોય લાઇટનો 10 વાગ્યાનો, એને જ આવું અહીંયા, એટલે પેલી પહેલી રોટલી ગાયની હોય ને, ગાયની ખાવાની ભાગની હોય ને, એ પેલો ખાઈ જાય. બીજા રોટલા કર્યા હોય એ છોકરો હોય, અને શેરની રોટલી કૂતરા માટે કરી હોય ને એ પેલો બેન ખાઈ જાય. પછી પેલો બેન શું કહે, અમારે તો બચારા હાવ હાવ લાયા ગાય જેવા છે, હવે ગાયના ભાગની રોટલી ખાઈ ગયા હોય તો ગાય જેવા જ હોય ને, હે, અને શેરની રોટલી કૂતરાના ભાગની એ ખાઈ ગયો હોય, પછી એ કેવો હોય? ઘણા મને કહે, વધારે ભાઈ, અલ્યા ભાઈ ભગજન નથી આવું કે ના ના નથી આવું, ચમ કઈ રાતની 1 વાગે ઘરે જો ને, તાર કમાડ ખખડાવું આખું વાસ આગે, પણ એ નથી જાગતી. કોક દાવા તો કહે એવું, ઓટલે પડ્યું રહેવું પડે, પાડોશી જાગે પણ એ નથી જાગતી. આપણે તો બાઈઓ બધી આવી ના હોય, આપણે તો 5 વાગે ઉઠવા વાળી. એટલે આ રીતનું આવું પાલન જીવનમાં આવું પાલન કરવાનું છે. એટલે સંતોએ મા બાપની ખાસ સેવા કરવાની, જો હાહુહારાની મા બાપાની ખાસ સેવા કરવાની છે, કારણ કે તમે એમની દશી છે. ઓય અંબાજી, જેમ બે કરતા જ્યાં ઘરે માની તું રોટલો ના આવ્યો ને, તો અંબાજીએ ત્રિશુલ ગાડી હોમી થઈ જાય. આ કે ઘરે મારી બેન છે, એની પેલી રોટલો ખવડાય ટાઈમ છે. પછી મંદિર જો જાત્રા જો કોઈ મેળ નહીં પડે, ઘરે જો મા બાપને દશી કર્યા હોય તો. અને એટલે તો સંતોએ ભજનમાં પણ કીધું છે, વગાડ દે ભાઈ હો, કભી પ્યાસે કો પાણી પીલાયા નહીં, બાદ અમૃત પીલાને સે ક્યા પાયદા. કભી ગિરતે હુએ કો ઉઠાયા નહીં, બાદ આંસુ બહાને સે ક્યા ફાયદા.
ધન ગયું દેતો દાન પ્રાણ ગયા પત રાખતો આ ત્રણ ગયું ન જાણ ભગવાનના ભજનમાં જવાની જાય આવા હારા કોમમાં ધન જાય તમારી ઇજ્જત હાચવ તો તમારો પ્રાણ જાય તો કદી કે આ ગયું સમજવાનું નહીં હવે તો આ એક તો મોબાઈલ ઘણા ખરા જુવાની અને અત્યારના જુવાની અંદર એક તો મોબાઈલ બગાડી દો છે એક બળી ભાઈ તો મોબાઈલ લઈને કન્યા જોવા જાવ અહીંયા મોબાઈલ લઈ ગયો સુધીલા બધા બોલે છે ક્યારેક ઇઝ ધ બિગન્સ ઇટ હોમ પહેલું તમારું સુધારો કારણ કે જેનું ઘર કાસનું હોય એ બીજાના ઘર ઉપર પથ્થર મારી શકે નહીં બોલો જેનું ઘર કાસનું હોય કદી કોઈના ઘર ઉપર પથ્થર સોણે એને ખબર કે આ હોમલા કાસનું છે એટલે પહેલું આપણે સુધારો આપણે જો તમે તો બધા ઝવેરી છો અમે ભલે હોય હીરા થઈને અમે બે જવું પડે પણ ઝવેરી તમે તો તમને બધી ખબર પડે છે પણ તમે કહેતા નથી તમને બધી ખબર છે કે આમાં આ વધારજા બોલે હીરો કેવો છે તમને ખબર છે કે આમાં આટલી તડ છે ઓનો પેલ મરેલા છે ઓનો ધાર કહાઈ દીધી છે બધું તમને ખબર પણ તમે કહેતા નથી તો તમે કહો એના કરતો અમે અમારી ધાર સમી કહી નો ખતો એટલે સંતો કહે છે કે તમે સંતની ભાષા જીવનમાં ઉતારજો ન કે એટલી ભૂંડી હાલત આવવાની છે પેલો કાકો જો છેલ્લે કેવી હાલત આવશે એક ખૂણામ એક હશે ખાટલી ઉપર એક હશે ગોદડી ફાટલી એક હશે પાણીની માટલી એક હશે દવાની બાટલી લોહા તારી મિલકત આટલી પડ્યા હશે ખૂણામ છોકરીની વહુ કહે આ ડોહો ચારે મરે ખૂણો ખાલી થાય અને ટીવી મેળવાની જગ્યા થાય આ છેલ્લે છે તો ભજન માંથી આરામથી પાછા પડ્યા તો નવરાત્રી આવે આપણે શા માટે નવરાત્રીમાં બાઈઓ બધી નવ ગરબે રંબા જોય માતાજીની નવદાળા આરાધના બહુચરમાં અંબામાં મેરડીમાં એની આરતીની આરાધના કરવા જવાનું હોય તો એમાં તમે જોયું મેં તો જોયું પાવડર લાલી ઝબકારા ઝબક ઝબક થાય આ કે અંબામાન બહુસરમાન બતાવવા સારું કરતો હશો હે ના ના શું અંબામાની ભક્તિ બહુસરમાની ભક્તિ કરવાની પ્લાસ્ટિકની ઢબુડિયું છે એમાં તો હે ભજન કરવા જ્યારે માતાજીના આરતી કરવા જવાનું હોય અહીંયા આવું કાર્ય ના કરો શહેરમાં શું કરતા આપણી ગામડામાં તો આપણા ગામડામાં તો હજુ સંસ્કૃતિ છે શહેરમાં છે એ બધું જે છે એ સોર્યું એને દેખા દેખી નથી સંતો ના પાડે દેખા દેખી જે નર કરવા જાય એ નર અધુરિયા કહેવાય આપણે દેખા દેખી નથી કરવી આપણે તો હું એક દાખલા આલું દાદીમાં અને નોની દીકરી બે હેડિયા આવતા હતા હેડિયા આવતા હતા એટલે ગોદરું આવ્યું ને એટલે એની દાદીમાએ
આમ હાટલો આગો કર્યો. એટલે પેલી બાઈ બોલી, માર દાદો તો કે નથી, કોઈ ગોદરે બેઠા નથી, તમે લાજ કેની કાઢી? કે મેં લાજ પેલા ગુંદરાની કાઢી, તારો દાદો અહીંયા બેહતા. મેં ઘણી જગ્યાએ જોયું બૈરું આટલે લાજ કાઢ્યા ને કોરો ભજન ને ભજન બોલતી હોય. એટલે ઘૂંઘટો કે કાઢી રાખી, મારા હારો બેઠા છે ને, હારામાં ઘૂંઘટો કાઢ્યો ને કોરો ભજન બોલવાનો. એટલે કીધું છે કે લાજ રાખવાની જરૂર નથી, લાજ કાઢવાની જરૂર નથી, લાજ રાખવાની જરૂર છે. આટલે ઘૂંઘટો તોડવાની જરૂર નથી, એના કરતા લાજ એટલે કે મર્યાદા રાખવાની જરૂર. એક ભાઈ પંડિત આવ્યો, પંડિત આવ્યો એટલે રાતે પેલા એમના ઘરવાળી પૂછ્યું કે આ ગામમાં હું નવી નવી છું, કેની લાજ રાખવાની મને કહેતું પડું? પેલો કે બીજેજી રાખવી હોય તો રાખશે, બાપજી મારી લાજ રાખશે. મારી રાશિ તો આખા ગામની રાશિ. કારણ કે તમને ખબર છે ને, નવા નવા પંડિત આવે ને એટલે પેલા ભાઈ બોલે, ભાઈ બોલે એટલે પેલા ભાઈ ઓભળે બધું. 12 મહિના થયો એટલે ભાઈ બોલે અને ભાઈ ઓભળે, અને પોસ વર્ત હોય ને એટલે બે બોલે આખો વાહ ઓભળે. તમે જોવા કરી એનું વર્તમાન હરસની શોખની જેની સંતો કીધું કે હરસની શોખની જેને આવે નહીં એડકી જેને આઠે પર આનંદ. પણ ભાઈએ કીધું એનું બદલે નહીં વર્તમાન. પછી મને આવું શેનું થાય, ઘરમાં કંકાશ તેનો થાય. પેલા પણ નવા નવા પડીને આવે એટલે કહે આહા તું તો કઈ ચંદ્રમુખી, પોસ ભર ચડી કહે તું તો સૂર્યમુખી, એનથી પોસ ભર તો કહે જ્વાલામુખી, અને એનથી પોસ ભર તો કહે કાળમુખી. બદલાઈ જાય જો, હે એનું રૂપ બદલાઈ જાય, ભાષા બદલાઈ જાય. અરે નર નારીનું એક મતવું તો સ્વર્ગાપરમાં થાય શકું. એટલે સંતો કીધું છે કે ચેતન થઈ જાઓ, ઉઠ જાગ મુસાફિર ભોર ભયા, અબ રહેન કહાં તું સોવત હૈ, જો સોવત હૈ વો ખોવત હૈ, નર જાગત હૈ વો પાવત હૈ. અને એટલે ભજનમાં સંતો કીધું એ જાગજે, હે જગદે દીવાડા તું જાગજે રે, જાગજે જગદે દીવાડા તું જાગજે રે, અરે તારો અરે તને હું ગમાના
હવે મત ઊંઘજો એ રીતનો જાગી જાજો મત કરે નિંદરા જીવ અભાગી થોડા જીવન સારું ક્યાસ હોવે મનસ જન્મ હે રતન પદાર્થ ફીર જુગત તેરી નહીં હોવે સાહેબ સુમરણ સાબુ છોડ કે કાદવ કપડા ક્યું ધોવે અચ્છા ચોખ્ખા ગંગા જળ કો છોડ કે કાદવ ઉખડા ક્યું ધોવે આવો સત્સંગ મેલિયોની નિંદા શું કરવા કરે હવે જાગી જા જાગી જા હજુ વહેલું છે તો આપણા માથે નગારા વાજી રહ્યો જેમ જેમ તેતરા ઉપર બાજ ફરી રહ્યો છે ને એમ જીવ ઉપર જમડા ફરી રહ્યા છે એટલે કે હજુ વહેલું છે હજુ જાગી જા કારણ કે જે નર જાગ્યા અંતે કીધું કે જાગતાની પાડ્યું અને ઊંઘતા ના પાડા આટલો ફેર એટલે જાગી દો હજુ વહેલું છે હવે ઊંઘશો આટલા આટલા મેળાવડા ને આટલા આટલા સત્સંગ થાય અને તોય જો આપણે ઊંઘશ તો ક્યાંય મેળ પડશે એટલે સંતોએ કીધું છે કે દલ દરિયામાં અખંડ જીવો સમજ્યા વિના તારું મન ડોલે ભતીના ભર્યા નવ ભવ ભવ ભટકે પણ ગુરુ વિના તાળા કોણ ખોલે સતગુરુ કી ચાબી લગાવો તોડી દો મોહ કા તાળા એ તાલે કો દૂર કરો ફિર ઘટ ભીતરમાં જુવાળા આપણા ભીતરમાં પણ એ સતગુરુની ચાવી લગાવો તો અને એટલી સંતો જ્યારે તારે કેસે કે આ ભજનમાં એટલી સંતો એ ભજનમાં કીધું છે તારી કાયામાં એ કોણ બોલે છે તારી કાયામાં કોણ બોલે છે ખમણા દશમી બારી સે તારી કાયામાં કોણ બોલે છે માયા જો ખમણા દશમી બારી સે તારી કાયામાં કોણ બોલે છે તારી નેના ભમરમાં જ્યોતિ છે તારી કાયામાં કોણ બોલે છે એટલે કીધું છે કે રણુકાર મેં જણુકાર ઓર જણુકાર મેં હે જ્યોતિ ઉસમેં હૈ એક અભય સુન હૈ ઉસમેં બચત હૈ મોતી સંત વો મોતી લેણા ગોતી આ મોતી ગોતવાનું સંતો કે કારણ કે એના વગર જીવનમાં ઉદ્ધાર નથી એટલી સંતો એક પ્લાનથી કીધું કે પેલો ભગવાન દોડીને આપતો હવે કેની બિવરાયો તમે કહો છો કે નિરંજન નિરાકાર છે તમે કહો છો કે નિરંજન નિરાકાર છે તો બાળીદાસની ગોદડીમાં કોણ હતાયો તમે કહો છો નિરંજન નિરાકાર છે તો દ્રૌપદીના શિર પૂરવા કોણ આવ્યો આ સંત ખોટા કે શાસ્ત્રો ખોટા આવો ગપ ગોળો કેની ઉડડાયો પેલો ભગવાન દોડીને આવતો તો કે હવે કેની બિવરાયો હવે તમે હેત કરીને નથી બોલાયો તો કે હું ક્યાંથી આવું શગુણાબાઈએ રણમાં પોકાર પાડ્યો હતો તાર મોબાઈલ ફોન જે હતા છે રણમાં પોકાર પાડ્યો હતો અને ત્યાંથી પોકાર ઓભળીને ભગવાન ઓભળીને શગુણાબાઈનું કામ કર્યું હતું હાલે ભગવાનને તમે શ્રદ્ધા રાખશો તો હાલે ભગવાન તમારું કામ કરે તો તમને દેખાય નહીં આપણે કહ મારું બેટો એવું બગડ્યું હતું
પણ મારા વાલે લાદ રાશી અને કોમ હમુ થઈ ગયું બોલો બેઝ અતારે ઈ રીતનો કળિયુગમાં ભગવાન ઈ રીતનો તમે જો હારા હશો તમારું શ્રદ્ધા હારી છે તમારું મન હારું છે તો અતારે ભગવાન ઈ રીતનો આવે પહેલો સ્વરૂપે આવતો હવે ઈ રીતનો આવે હા તમારામાં શ્રદ્ધા ઉભી જોવે પછી તમે હું કઈ કીધું કે અંબાજી પુણ્યમું ભરો મેળ પડી જાય પોસ પુણ્યમું જ અને ત્યાં કીધું કે એના કરતા બહુ સારી દો અહીંયા પુણ્યમું ભરો એના કરતા સારું રહે એ પડતું કઈ પાસે બહુ સરાજી ગયો અહીંયા વળી આતા તને કોઈ કીધું કે એના કરતા વીર મહારાજ જી સડાવો એમાં મેળ પડી જાય બસ આપણામાં શ્રદ્ધા નથી આ સંત આવો આ ગરુ મહારાજ આવો આ રે આવો એમાં વાળા કર્યા સંત મેં વાળા કહ્યો છે હું તો કહું ગમે કબીર સાહેબ કીધું છે કબીર કુવા એક હે પનિયારી અનેક બર્તન સબ કે ન્યારે ન્યારે પાણી સબ મેં એક એમ જ મેળ પડ પેલું શું દૂધ પાડ્યું બધેમાં પાણી એકનું એક છે હું તો કહો છો ગમે તે રહ્યા આપણે હોય આવીને તો સારું કહી શકે ના કે હે એક જગ્યાએ મેં ઓભળેલું હે એક સંત કહી બારી ઉભારીને મંચ ઉપર જોયું છે તે ઉભારીને મુકાને ઉભો કે મારે બેટે હોય તો ગાર ને ઝાર બધું ભેળું કર્યું હવે ગાર કીઓ સમજવો અને ઝાર કી સમજવી કહો હે આપણે તો એનો વચન લેવો છે ને આવી સભા હોય તમે જુઓ ગમે હોય તમારે કોઈ હિમાલય જવાની માનસરોવરમાં જવાની જરૂર નથી માનસરોવર આપણે જોયું નથી ઓભલ્યું છે હું તો આર્યું માનસરોવર મોનું આર્યું માનસરોવર અહીંયા ઓભલ્યું છે કે અહીંયા ચાર ઘાટ છે ચાર ઘાટ છે તો હોય ચાર ઘાટ છે ભક્તિ યોગ ક્રમ યોગ જ્ઞાન યોગ હોય એવાને એવા ચાર ઘાટ છે જે જેને અહીંયા જે ઘાટે બેસીને નાવું હોય નાવે તો હોય જુઓ જેને જે લેવું હોય લે અહીંયા કેવું ઓભલ્યું છે કે અહીંયા હંસ આવે છે મોતીનો સારો સરવા તો હોય શું આ બધા શું આવ્યા છે હે હોય વચનોનો ચારો ચરવા માટે આ રહ્યું મોટું મન સરોવર વાથી બીજું મન સરોવર કેવું હોય એટલે પછી કોઈ નહીં મેળ પડે હાલ જુવાની છે જવાનીમાં જ આ કોમ થાય ભક્તિનું કોમ ને સમાજનું કોમ છે ને એ જવાનીમાં જ થાય એટલે આમ જ કરી લેવાનું છે પછી ગળા કે અમે તો ઘંટા થા ને પછી ભજન જ કરવો છે ને પછી કોઈ મેળ નહીં પડે પછી તો આપણો રૂપિયો કોમ નહીં આવે ધન દોલત શુત યુવતી ઓ તો પાપી કે ગર્ભી હોય સદારામ ના કીધું ન ધન રહે ન યુવન રહે ન રહે નામ કે ઠામ તુલસી જગ મે જસ રહે કરી લે ઉત્તમ કામ ધન દોલત કોઈ કોમ નહીં આવે અને એટલે સંતો એ ભજનમાં કીધું હે મન તું સામે ફરે છે ગુમાન માં એ તારે રહેવું બાળા નામ કોન માં મન તો સામે ફરે છે ગુમાન માં તારે રહેવું ભાડા નામ કાન માં ગાડી ને મંગલા હોય પર તારે અને
ઉદઘાટન મનમાં નક્કી કર્યું કે વર હાથ મૂક્યો તો મારી શાકભાજી નહીં વેચાય ત્યારે એ ભાઈએ જવાબ આપ્યો કે બહેન આ હાથે તો 50-50 વીઘા જમીન વેચાઈ જાય છે અને આટલા તારા રીંગણા ને વેચાય એ કેવું જીવ્યા એ બહુ મહત્વનું છે ત્યારે કહેવાય છે કે પહેલા યુગમાં પહેલા થઈ ગયા એ પણ ક્ષત્રિય બીજા યુગમાં હરિચંદ્ર રાજા થઈ ગયા એ પણ ક્ષત્રિય ત્રીજા યુગમાં ધરમ રાજા થઈ ગયા એ પણ ક્ષત્રિય ચોથા યુગમાં બલિ રાજા ક્ષત્રિયોનો ગીતાનો ઉપદેશ ક્ષત્રિયોનો જ્યારે વાણિયાના 24 ભગવાનમાં 22 ભગવાન ઠાકોર જ્યારે એક બાજુ 10 કરોડના માર્બલના મંદિરમાં એક ઠાકોરની સવાર અને સાંજે આરતી ઉતરે અને એ જ કુળનો વારસદાર સાંજના ટાઈમે પુટ મુક્ત રહેવાની જરૂર છે અને બહેન દીકરીઓને ખૂબ જ ભણાવજો જ્યારે બીજો સમાજ એરોપ્લેનમાં ઉડે છે ત્યારે આપણે પલમો પીર કરી શકે છે એવા સંતોના પગલા
આજે આ જે મહોદયે કાર્યક્રમ રાખ્યો છે એમના પૂર્વ જન્મ ની કોઈ કમાઈ કામ કરી રહી છે, બધાને આવું કરવું છે, પણ રાવણ મરી ગયો ને, તેવી ભગવાન ના પગલા નહોતો કરાઈ શક્યો. આપણી પાસે 100 વીઘા જમીન હોય, ઉદોગુસુ 4-5 કોલ્ડ સ્ટોર હોય, ગાડીઓ લાડીઓ પાડીઓ હોય, 100 વીઘાની વાડીઓ હોય, પણ જો તમારું ધન સંતો માટે, ધર્મ માટે, બેન દીકરીઓ માટે, પરમાર્થના માટે ના વપરાણું, તો માની લેજો તમે રાવણના કાકાના છોકરા ભાઈ જ છો. એ લંકમ રહેતો હતો, તમે નાહી નો આવતા રહ્યા. એવા આપણા અગણારે પાવન કરવા માટે જેમના દર્શન દુર્લભ છે એવા વંદનીય પૂજ્ય સદારામ બાપા, અમારા સાધુ સમાજમાં જેમનું ખૂબ મોખરે નામ છે એવા પૂજ્ય હરદેવગીરીજી મહારાજ, આદરણીય અજમલ ભારતીજી મહારાજ, પરમ આદરણીય ડાયરામ સાહેબ વાસીરા નિવાસી પૂજ્ય મહારાજ શ્રી અગરદાસજી, આમ તો બધા કદાચ ઓળખતા હશે, વિશ્વ ભારતીજી સંસાર વ્યવહારમાં મારા દીકરી છે, પણ એમણે સંન્યાસ ધારણ કરી સંસારને છોડી દીધો છે, કે જીવનના છેલ્લા શ્વાસ સુધી આ સમાજની સેવા માટે જીવન અર્પણ કરી દીધું છે. પૂજ્ય સાહેબ શ્રી આદરણીય અજમલદાસજી મહારાજ, નડારામ સાહેબ સામડી નિવાસી સદારામજી મહારાજ, પૂજ્ય મહારાજ શ્રી, બધા જ અમારા અંતરના નમસ્કાર અને વંદનીય આચાર્ય મહારાજ શ્રીઓ, મારા પરમ સ્નેહી આદરણીય શ્રી કાંદીલાલજી સતપાલજી, અમે તો ખૂબ ભેગા 20 વર્ષ સુધી નોકરી પણ કરેલી છે, દૂર દૂરના વિસ્તારમાંથી વધારેલા આદરણીય સંતો મહંતો ભાઈઓ બહેનો દીકરીઓને વડીલો, જિંદગી જબ તક રહેગી એ જિંદગી ફુરસદ નહીં મિલેગી કામ સે, કુછ એસા સમય નિકાલો ઓર પ્યાર કરી લો શ્રી રામ. મળે છે સૌનો દેહ માટીમાં, ઈચ્છા હોય, ઈચ્છા તો હની હોય, મા બાપ માટે ગોમ જમાર્યું, દીકરા દીકરીઓ માટે જમાર્યું, તીરથ વ્રત જાત્રા જઈને જમાર્યું, પણ કોઈને ઉપર જવા રાજી થઈને જમાર્યું, એવી ગોમ વાળા જમી લેવો ને આશીર્વાદ આલો, હું હેડ્યો જઉં. 25 લાખ વસ્તી અંબાજી હેડતી જાય છે, પણ છે કોઈ જવાબ ભાઈ, છે કોઈ એવો માય ભક્ત, છે કોઈ એવી બહેન કે જો આદ શક્તિ માં ભવાની તું સાચી હોય ને તો તારા દર્શન કરું અને મારા ઘરવાળાનું મોઢું ના ભાળું. બોલો, આ તો મસ્તક આપે ને એવા જવા મર્દ ભક્તિ કરી શકે, છોકરાના છોકરા માય ને એ બોઈતરાજી માના ભક્તો ભક્તિ ન કરી શકે. પૂછી જો આ બધા સંતોને જેમણે તન મન ધન અર્પણ કર્યું છે, એ જવા મર્દ ભક્તિ કરી શકી, લલ્લુ પંજુ ભક્તિ કરી શકતા એવું તમે કોઈ દિવસ સાંભળ્યું? બોચરાજી માના ભક્તો અખંડ બ્રહ્મચારી ચોય સંત થયા, એટલે ભક્તિ કરવી હોય ને તો નમાલો નહીં કરી શકે, મર્દાંગી રાખવી પડશે. અર્જુન ની માફક, અર્જુન હથિયાર ઉઠાવ, ત્યારે ઉઠાવવા પણ પડશે. અહીંથી તમે સત્સંગમાં હો આયા મે રાજીજી, પણ આગળ જો ન્યાયા મોરકાઈ શાળાવન પાસે થાય અને પછી તમે મંજીરા વગાડો જય રામ શ્રી છોડે ભૂકા બોલાઈ દે, એ તો પછી હથિયાર ઉઠાવવા પડે. એ મર્દાંગી થી ભક્તિ કરવાની છે, હાથ જોડવાના ખરા, પણ જોડવાના તો જોડવાના, દુર્યોધન ને હાથ ન જોડાય.
એટલા માટે સજ્જનો કચ્છર ઘાણ થતો હોય ને તો સંતો કોઈ દિવસ છુપા નહીં રહે. હરદેવગીરી મહારાજ એને જવા મરદાનગી થી કહેવું જોઈએ. આપણે બધા સામાન્ય મળ્યા છીએ. સત્સંગ કોને કહેવાય? સિદ્ધિ આત્માની ઓળખાણની વાત થાય એને કહેવાય સત્સંગ. જિન આપકો ખોજા નહીં મન મેળા ફિર હર હર કિયા તો ક્યા હુઆ. માં બાપ ને મર્યાદા જેવી પચ્ચા ડબ્બા ઝીલાવી આખું ગામ ને સમાજ જમારે તો એમાંથી કદી 48 ડબ્બા સમાજ વાળો ના લઈ બે ડબ્બા ડુહા ડોસી ને ખવરાય હોત તો જીજી આશીર્વાદ ના આવત. અંબાજી જય અંબે હા વસ્તી ફુંગરા છે ભાદરવા મહિના ભક્તિ ઉપડે છે. જય અંબે જય અંબે ભાઈઓ ને બુનો ને ગરબા ઉપાડી ને લાલ રૂમાલ બધા ઠેલા ભીડાયા હોય ને ઓહો હો 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 દહ દહ દાડા હેડી ને ત્રિશુળિયા કોટે આવે ને પછી તમે જુઓ તે જય અંબે એમ મધની મોછો ઉડાડતો તો તમને ખમાતો નહીં. તમે શા 10 વાગે જમતી હોય ને તો ભાઈઓ બહેનો બધા 8 વાગે તૈયારી કરે. કોઈ પેન્ટ ને કોઈ બુછત ને કોઈ જબ્બા ને કોઈ ચણિયા ચોળી કોઈ લાલી ને પાવડર ને આ બધું તમારા અંબાજીમાં બતાવવાનું છે. અંબાજીમાં ને બધી ખબર છે તમે ચમ ગોઠવો છો. અંબાજીમાં કૃતમ પાપમ ભદ્ર લેપો ભવિષ્યતિ. તમે કોઈ પણ જગ્યાએ ભૂલ કરશો ને પણ ત્યાં ગયા પછી જો લગી રે આગ્યા ને તો પછી બચાવનાર જગતમાં બીજું કોઈ નથી. મૂવી આત્માની ઓળખાણ તો થયું હોય તો થાય ને કઈ શિયાળાનું પાણી પીને આત્મા હો હુઈ રહ્યો પણ લગી હારું જીવો સુંદર જીવો. મનખા જન્મ વારે ઘડીએ નહીં આવે પછી યાદ કરી લેહો ઊંટા ને યાદ કરો. ઊંટ થઈને અવતરશો ઓહો મનની લારીઓ તોડવી પડશે અને ખાવામાં આવશે કરવો ઝેર લેબડો અને બાવળિયાના કોટા. એની કિંમત તમે કરી લેજો. મળે છે સૌનો દેહ માટીમાં તમને બધાને બધી ખબર પડે છે. તમે કોઈ રણપુરમાં સંત મેળો પેલાવાળો નથી કર્યો. તમે જ્ઞાની છો. તમને મહાભારતની ખબર છે. તમને રામાયણની ખબર છે. ગીતાના ઉપદેશની ખબર છે. વેલા ઉઠીને દૂધમાં પાણી રેડવાની અંબાજી મારે પછી 8 વાગે મહારાજ ની આરતી ઉતારો. જય અંબે બાપુ હારું કરજો મહારાજ. પણ બાપા તણીને ખબર નહીં રૂપિયા 45 નું રેડી ને આયા તો કેટલી દીકરીઓ બેઠા છે તમે જુઓ એમને બધી ખબર પડે છે. એ દીવો કરે છે, અગરબત્તી કરે છે, વરદ કરે છે, કથા કરે છે, ભગવાન માતાજીને દયાથી અંધારાનું વાળી વાળીને બીજાને ઘરવામું કરે છે. તમે તો હારાશો નથી કરો એમાં. અને પછી આપણે ભગવાન માતાજીની આરતી ઉતારીએ તો દેવી દેવતાઓને કેમ ખબર ન પડે? આપણને માણસને બધી ખબર પડે છે. એક કૂતરાને ખબર પડે છે. અરે એટલીસ્ટ તમારા ગામનું રાણપુરનું ઢોરું હોય ને તમે ડીસા કે કોટ મૂક્યા હો તો હોજ પડે ગમે ત્યાંથી રાણપુરમાં આવી અને એના ધણીના શીલે જ ઉભું રહેશે. રાણપુર બીજે જતું નથી. ઢોરને ખબર પડે છે ના મોણાને કોઈ શીલો નહીં. ને જ્યાં જવું હોય ત્યાં જાય. કોઈ જેડો નથી. અત્યારે જો ઢોર 8 વાગે બેહી ગયા 4 વાગે કરતાણી ઘાસ નાખે ને પુલા ત્યારે ઉઠીને ખાય બધું બંધ છે. અને તારે હાઈવે હોટલ ઉપર હેડો મોણવાની શું દશા છે? જેમ બકરા વળી જવો હોય પછી વૈન શંકર પર જાય ના આવે એને કયા સમય એને માપ રાખ્યું છે. એટલા માટે આ સંતો આપણને ઠપકો આપ કરી છે કે ભાઈ મોણા છો તો મોણાના માપમાં રહો. જનાવર એના માપમાં રહ્યું છે અને એટલા માટે સંત અને શાસ્ત્રોએ આપણી સામે પોકાર કર્યો છે. ભજનવાણીમાં પણ કહ્યું છે તમે જુઓ
પાટણ વસોડી નાખ્યા, મંદિર નો પગથિયા નથી ચડી શકતા, ઘણા બબે કિલોમીટર જોઈ શકતા હતા, પણ હવે તો મોટી પતા સાની બે જોડે આવે ને તો એમ કરતાનું પાડું આવ્યું, પેસાનો પાડો થઈ ગયો. તમે તો બધા હારાશો, છૂતરેલા છો ભાઈઓ બહેનો બધા, નહીતર તમારે કોઈ મેળામાં જવું હોય, કુકોટના મેળામાં જવું હોય કે જાણતો દિશાના મેળામાં જવું હોય, પણ પણ તોય તમે જુઓ આગળ આગળ ઢોલણી આવ્યો ને ખાટલી તો બે હિરાણ ઘરમાં કૂતરું આવે ને તો પાછું ધોકું લઈને હોડી 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 આખી જિંદગી જઈ અને કૂતરા આચે શું થવાનું છે. અને એટલા માટે સંત અને શાસ્ત્રો એ કહ્યું છે, જો કોઈ આપ મે આપ સમાવે વહી રસ્તા પાવે, બિના મુર્શદે ભેદ કઠિન હૈ નહીં મફત મિલ જાવે. કબીર સાહેબે કહ્યું છે, ત્રણ દેવ કોઈ સબ કોઈ ધાવે, ચોથા કા કોઈ મરમ ન પાવે, ચોથા છોડ કે પંચમ ઘર આવે, કહે કબીર હો હમ ઘર આવે. નિરોજ સાહેબે કહ્યું છે, નામ રૂપ ગુણ નાશ, ચોથું પદ અવિનાશ, અને ચોથા પદના ભેદને જાણે તે હરિનો નાશ. એવું નિરોધના સંગ બાપુ અનામી નામ ભણ્યા, પણ નામ જને જાણ્યું એ વેદચાર ભણ્યો, અને ભેદ જને જાણ્યો એ તરત ખરો બન્યો. તમે જુઓ રોડ ઉપર લખ્યું છે રાણપુર, લખ્યું છે ને વેદ છે, યાદ રાખજો, લખેલું છે વેદ છે, લખેલું એ સત્ય છે, અને ભણેલા એને વાંચી શકે છે. પણ રોડ ઉપર બોર્ડ છે, ઈ રાણપુર લખ્યું બોર્ડ આજુબાજુ કદી દહ વરુજી ઓટા મારે તો રાણપુર આવે, ઈના નીચે તીર મારે છે, એ તીર છે ને ભેદ છે, એ બોલતું નહીં, પણ તમને શોન કરે છે કે રાણપુર આવ્યું ખરું, પણ મારી અણી રહી ના હેડવા મોન, નહીતર નહીં આવે. એટલે બિના મુર્શદ કોઈ રાહ નહીં પાવે, સબ શાસ્ત્ર હિત્ર નહીં, એ બાતાં સબ રહી હે સાણી, સદગુરુ કે હૃદય માય, ગુરુ કરે ઓર ગુરુ કે ઉપર તન મન ધન સબ ભારે, કેતા જ્ઞાની કભી ગુરુજી ભેડા પાર, સાધુ અમને શોધી કાયા, ભેદ અંતર કા પાયા. દેહમાં ઈશ્વર શું છે તમે આખી જગત ની ખબર પાડી, રાયડાના ઝીટા ઉપર જઈ ઉભારો તો પોતરી મણ કહો છો વિઘો થાય, બટાકાનું ક્ષેત્ર હોય તો આશરે કહી દો છો, કોકની ભે હોય તો કહી દો 25,000 ની છે, કોકનું મકાન હોય તો કહી દો 50,00,000 નું છે, કોક આદુ મોદુ થયું હોય દવાખાને બોલાવા ગયા હોય ને તો એને મળીને બહાર આવીને પણ તમે કહો અઠવાડિયું નહીં કાઢે તો તમારું શું થાય, તમે આ બીજાની જ ખબર રાખી રાખી દીધી, તમારી તમે ઓર નહીં રાખી ગમી રાખી, એટલે આ તો સંતોએ કીધું બીજી નથી ઓર રાખતી, તું તારા ચેતન ની ઓર રાખ, તારું ઓર ઉભી મેલી ને બીજા ના ચાહડા જોવા જાય ને આકાન ચૂંગા તો હોજ પડે તારે મોચમ રહી જાય, એના કરતા જેને જમ કરે એમ કરવા દો, આથી ચલો તહે અપની ગત મે કુતર ભૂંકે વાકો ભૂંકવા દે, તું રામ સુમર જગ લેવા દે. ગુરુ કરાઈ માથે હાથ મેલો એટલે બીડો પાર થઈ જાય એવું ના માનતા, આ તો એક